દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. ગોળો છે તો ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો એનું જે સેન્ટર હોય બિલકુલ વચ્ચે વચ્ચે. ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? ગોળાના ભૌમિતિક કેન્દ્ર પર. તેનું અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર જ લખીએ. તો ક્યાં હોય? ગોળાના ભૌમિતિક કેન્દ્ર પર. વર્તુળાકાર તકતી, એવી તકતી કે જેનું વિતરણ થયેલું મારી પાસે એક છે, એમાં વિચારી કે આ વર્તુળાકાર તકતી છે તો આમાં બધે દ્રવ્ય વિતરણ થયેલું છે. હવે આ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું હોય તો એવો બિંદુ કે જેના પર તમે એક પોઈન્ટ રાખો ને એ તકતી આખી કેવી થઈ જાય? સ્થિર થઈ જાય. મતલબ એનું સમગ્ર દ્રવ્યમાન આ તકતી પર જ સ્થિર થાય, આ બિંદુ પર સ્થિર થયેલું હોય. તો એનું પણ ભૌમિતિક કેન્દ્ર જ હોય છે. ને એ ભૌમિતિક કેન્દ્ર ક્યાં હોય? વચ્ચો વચ્ચ. આ પણ સેન્ટર ઓફ માસ છે, આ પણ સેન્ટર ઓફ માસ છે. તો તેના કેન્દ્ર પર, તકતીના કેન્દ્ર પર. કોનું સ્થાન? દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. નળાકાર, આ નળાકાર એ પેલો એક દ્રવ્યમાન ધરાવતો નળાકાર, ઓલો ન હોય તેવો, બધી જગ્યાએ દ્રવ્યમાન હોય. દાખલા તરીકે સળિયો હોય, સળિયાને કે કોઈ એક પાઇપ ને કાપીએ જેની અંદર દ્રવ્ય ભરેલું હોય તો એની એક અક્ષ હોય છે. એ અક્ષના બિલકુલ મધ્ય બિંદુ પર એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય છે. યાદ રહેશે ને, નળાકારમાં ક્યાં હોય છે? એની જે અક્ષ હોય, અક્ષના મધ્ય બિંદુ પર, અક્ષના મધ્ય બિંદુ. ઓકે, લંબચોરસ તકતી હોય તો, લંબચોરસ તકતી હોય તો આપણે જાણીએ છીએ કે એના જે વિકર્ણ હોય, આ જે વિકર્ણ હોય એ વિકર્ણ નું સેન્ટર હોય, સેન્ટર પર. તકતીની જો જાડાઈ હોય તો એ બંને પોઈન્ટ ના વચ્ચે નું મધ્ય બિંદુ લઈ લેવાનું. તો દેટ ઇઝ ઓલ્સો સેન્ટર ઓફ માસ. તેના ભૌમિતિક કેન્દ્ર. ધારો કે ત્રિકોણાકાર પ્લેટ આપી છે. આ પ્લેટ વિશે આપણે એક થિયરી, એક ઉદાહરણ પણ આવી ગયું છે. ત્રણેય બિંદુ, ત્રણેય અંત્ય બિંદુ માટે શું લઈ લેવાની? મધ્યગામ. આ મધ્યગામ નું એક સંગમ બિંદુ આપણને મળશે અહીંયા આગળ. એ સંગમ બિંદુ જ એનો શું હશે? સેન્ટર ઓફ માસ. તો એને આપણે શું કહીશું? મધ્ય કેન્દ્ર. ઓકે, વર્તુળાકાર સળિયો હોય તો એની તો થિયરી આપણે હમણાં જ લીધી. ધારો કે એલ લંબાઈનો સળિયો છે, એનો આ પોઈન્ટ છે જે સેન્ટર થી અહીંયા સુધીનું છે, એલ બાય ટુ ડિસ્ટન્સ. તો તેના મધ્ય ભાગ રહેલા બિંદુ પર. ઓકે, સમઘનમાં એક વાત વિચારી લઈએ કે સમઘન એટલે સમઘનના વિકર્ણોના છેદબિંદુ પર. સમઘનમાં બે પ્રકારના વિકર્ણો હોય. એક તો સમઘનની છ ચોરસ બાજુ હોય, એ દરેકનો વિકર્ણ હોય. પણ સમઘનનો વિકર્ણ એટલે ધારો કે રૂમને આપણે સમઘન સ્વરૂપે લઈ લઈએ,
તો આ રૂમમાં ઉપરનું જે બિંદુ છે ત્યાંથી લઈને નીચેનું અહીંયાના ઉપરના બિંદુથી ત્યાંના નીચેના બિંદુ, ત્યાંના ઉપરના બિંદુથી અહીંયા નીચેનું બિંદુ, અહીંયા ઉપરના બિંદુથી આ નીચેનું બિંદુ, ચાર વિકર્ણ થયા. ચારે ચાર વિકર્ણ કોઈ એક બિંદુ આગળ છેદતા હશે. દાખલા તરીકે અહીંયા આગળ સમજણ માટે તો કે આ પોઈન્ટ લઈ લઈએ અને અહીંયાથી આ પોઈન્ટ લઈ લઈએ, તો અહીંયાથી આપણે આ એક લઈ લઈએ, એક આ પોઈન્ટ લઈ લઈએ અને એક આ પાછળનો પોઈન્ટ લઈ લઈએ. અહીંયાથી આપણે લઈ લઈએ તો અહીંયા આપણને એક છેદ બિંદુ મળશે. ઓકે, આ છેદ બિંદુ જેનું શું હશે? દ્રવ્યમાન. તો શું લખીશું? તેના વિકર્ણોના છેદ બિંદુ પર. ઓકે, હવે વાત આવે છે શંકુ. શંકુ એ જ પરિસ્થિતિ જે ત્રિકોણની હતી. શંકુમાં આટલો ભાગ જોતો ત્રિકોણ હોય છે, હોય છે. તો ત્રિકોણમાં આ ભાગ 2 હોય છે અને આ ભાગ 1 હોય છે. That is 2 by 3 point, 3 by 4 point. Okay? તો એની આ હાઈટ, ઉપરની હાઈટ કેટલી લઈશું? ટોટલ એચ હોય તો 3 by 4 એચ, આ 1 by 4 એચ. ઉપર 3 ભાગ અને નીચે 1 ભાગ. તળિયાથી 1 by 4 એચ ઊંચાઈએ રહેલા બિંદુ પર. આ બધા જ આકાર કયા છે? દ્રવ્યમાન વાળા આકાર, દ્રઢ આકાર. હવે આ બે આકાર છે, રિંગ અને પોલો નો આકાર. આ પોલા છે. અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર ની ચર્ચા કરી તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર, આ બધા આકાર નું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્ય ની અંદર હતું. જ્યારે આ બે માં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? દ્રવ્યની બહાર. તો અહીંયા રિંગ નું સેન્ટર જ્યાં હશે એ જ એનો શું હશે? સીએફ હશે. આપણે રિંગ ના સેન્ટર અંગે થોડુંક વિચાર કરી લઈએ. ધારો કે મારી પાસે આ એક રિંગ છે. હવે રિંગ ને આપણે અહીંયાથી પકડીશું તો પણ સ્થિર નહીં, અહીંયાથી પકડીશું તો પણ નહીં, અહીંયાથી પકડીશું તો પણ નહીં. પણ અહીંયાથી અહીંયા એક દોરો બાંધી દીધો, અહીંયાથી અહીંયા એક દોરો બાંધ્યો, અહીંયાથી અહીંયા એક દોરો બાંધીને એક એવું સેન્ટર પકડ્યું કે જ્યાંથી તમે એને પકડશો તો એ રિંગ કેવી રહેશે? સમાન રીતે રહેશે. બરાબર? તો દ્રવ્યની બહાર, આ દ્રવ્ય છે, દ્રવ્યની બહાર એનું જે સેન્ટર છે એ સેન્ટર પર એનું દ્રવ્યમાન કેન્દ્ર રહેશે. ઓકે, તો રિંગ ના કેન્દ્ર. આપણે જે આકારો જાણીએ છીએ એના દ્રવ્યમાન કેન્દ્ર.